હવે આગળ વાત કરીએ તો સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ શ્રી પૂજે સોલંકી સેવા ટ્રસ્ટ સંચાલિત જિલ્લા કક્ષાની 13મી વક્તૃત્વ સ્પર્ધા યોજાઈ. પ્રાંતિજ ખાતે યોજાયેલ આ વક્તૃત્વ સ્પર્ધા કાર્યક્રમમાં સમારંભના પ્રમુખ તરીકે પ્રાંતિજના વતની અને હાલ અમદાવાદ સ્થિત દાનવીર રોહિતભાઈ દેસાઈએ સ્થાન સંભાળ્યું હતું. સમારંભ પ્રમુખ તરીકે પૂર્વ કલેક્ટર અરવલ્લી જિલ્લા બિપિનભાઈ ભટ્ટ, હાર્ટ ફૂડનેસ અમદાવાદના જનરલ ઇન્ચાર્જ કેજલભાઈ કંસારા, પ્રોફેસર આર કે રાવલિયા, નગરપાલિકા પૂર્વ પ્રમુખ ગોરધનદાસ પટેલ વિગેરોએ મંચ ઉપર સ્થાન ગ્રહણ કર્યું હતું. પૂજે સોલંકી સેવા ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી ભરતભાઈ સોલંકી પરિવારે નિમંત્રિત મહાનુભાવોનું શાલ ઓઢાડીને સન્માન કર્યું હતું અને સંસ્થાનો પરિચય આપ્યો હતો. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી બાબુભાઈ જસભાઈ પટેલ અને પૂર્વ મંત્રી દિનશા પટેલનું આ સંસ્થા માટે મહત્વનું યોગદાન રહ્યું હતું. આ સંસ્થામાં રહીને અભ્યાસ કરતા નિરાધાર અને આર્થિક રીતે પછાત બાળકોના સર્વાંગી વિકાસ માટે તે બંને મહાનુભાવોનું પ્રેરક યોગદાન હતું. 13મી વક્તૃત્વ સ્પર્ધામાં સાબરકાંઠા તેમજ અરવલ્લી જિલ્લામાંથી આવેલ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. ભારતમાં પર્યાવરણનો આતંક અને તેના નિવારણના વિષય ઉપર યોજાયેલ વક્તૃત્વ સ્પર્ધામાં સ્પર્ધકોએ અસરકારક સ્પીચ આપીને શ્રોતાઓના દિલ જીતી લીધા હતા, જેમાં પ્રથમ ક્રમે મૈત્રી કનુભાઈ દેસાઈ, જેબી ઉપાધ્યાય હાઈસ્કૂલ મહિયલ, દ્વિતીય ક્રમે પ્રાર્થના કમલેશકુમાર ગોસ્વામી અને તૃતીય ક્રમે તન્વી ભાવેશભાઈ પંચાલ વિજેતા ઘોષિત થતા તેમને અનુક્રમે 7000, 6000 અને 5000નું રોકડ ઇનામ આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રાંતિજના ભામાશા ગણાતા રોહિતભાઈ એમ દેસાઈએ સંસ્થામાં રૂપિયા 50000 તેમજ મોડાસા સાર્વજનિક હોસ્પિટલના ચેરમેન જીગીશભાઈ મહેતાએ રૂપિયા 11000નું દાન જાહેર કર્યું હતું. મેનેજિંગ ટ્રસ્ટી ભરતભાઈ સોલંકી એ ઉપસ્થિત તમામ મહાનુભાવોનો આભાર વ્યક્ત કર્યો હતો. રાવલ, ZSTV પ્રાંતિજ.